ડીસા શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે તમામ બજારો બંધ, જાહેર રાજમાર્ગો સુમસામ જોવા મળ્યા. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જોવા મળ્યું છે. કોરોના કેસોમાં થતા વધતા આંકડાઓને લઈને વહીવટીતંત્ર ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે રાજ્ય સરકાર અને વહીવટીતંત્રની કામગીરી અને સહકાર આપવા માટે તમામ સેવાકીય સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને વેપારી એસોસિએશન પર આગળ આવ્યા છે અને કોરોના સંક્રમણની ચેન તોડવા માટે જિલ્લાના અને તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સરકારની કામગીરીમાં સહકાર આપવા માટે આવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરમાં પણ કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતા ડીસા નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષના સ્થાને મળેલી બેઠકમાં ડીસા શહેરના તમામ વેપારી એસોસિએશનના વેપારીઓએ શુક્રવારથી સોમવાર સુધી ડીસા શહેરની તમામ દુકાનો બંધ રાખી અને કોરોના સંક્રમણને અટકાવવા માટે આગળ આવ્યા હતા. ત્યારે આજે શુક્રવારથી જ ડીસા શહેરની તમામ વિસ્તારની દુકાનો વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવી હતી અને ડીસા શહેરના તમામ રાજમાર્ગો આજે સુમસામ હાલતમાં જોવા મળ્યા હતા. માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ જોવા મળી હતી. આવશ્યક ચીજ વસ્તુઓમાં દૂધ, મેડિકલ અને શાકભાજી સિવાયની તમામ વેપારી એસોસિએશન દ્વારા દુકાનો બંધ રાખવામાં આવી હતી. ડીસા શહેરમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બની ગયું છે અને લોકો કોરોના વાયરસથી મોતને ભેટી રહ્યા છે. ત્યારે ડીસા વેપારી એસોસિએશન દ્વારા જનહિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જે આવકારદાયક છે. અને 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના પગલે શહેરના કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવાની શક્યતા સેવાઈ રહી છે. જ્યારે શુક્રવારથી સોમવાર સુધીના ડીસા વેપારી એસોસિએશનના સ્વૈચ્છિક લોકડાઉનના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીસા શહેર પોલીસ પણ ખડે પગે રહીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને લોકોને વિનંતી કરવામાં આવી હતી કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. જે લોકો કામ વગર ઘરની બહાર નીકળી અને બહાના બતાવશે તો પોલીસ દ્વારા તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પ્રકાશ ગોસ્વામી, બનાસકાંઠા.